નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર મે બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે તમારા દસમાંથી ટોટલ કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું મિત્રો સાહિત્ય વિશેષમાં આજે આપણે ચર્ચા કરીશું કાકા સાહેબ કાલેલકર વિશે તમે અહીં તેમને જોઈ શકો છો બાજુની ઇમેજમાં જેમનું જે પૂર્ણ નામ કહી શકીએ અથવા તો સાચું નામ કહીએ તો દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ હતું તેમનો જન્મ થયો હતો એક બાર અઢારસો પંચ્યાસી કાલેલી જે આવેલું છે સતારા અને સતારા ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં અને મૃત્યુ થયું હતું એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીમાં તેમના ઉપનામ કયા કયા છે તો સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં જે અવારનવાર પૂછાય છે તે ગાંધીજી દ્વારા સવાય ગુજરાતી ઉપનામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આ જીવન પ્રવાસી ઉત્તમ નિબંધકાર વગેરે તેમના ઉપનામો કહી શકીએ ઓગણીસો અઠ્યાવીસમાં વિદ્યાપીઠના આપણે જે ગુજરાત વિદ્યાપીઠ છે તેના કુલ નાયક પદે તેઓ રહ્યા હતા અને ઓગણીસો ચોત્રીસમાં તેઓએ તેમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઓગણીસો પાંત્રીસની વાત કરીએ તો રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહીને હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય કર્યું હતું ઓગણીસો બારમાં બાવનમાં રાજ્યસભામાં તેઓ સંસદસભ્ય બન્યા હતા અને ઓગણીસો ત્રેપનમાં બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયા હતા આ ઉપરાંત ઓગણીસસો ઓગણસાઠમાં ગુજરાત સાહિત્ય પરિષદના વીસમાં અધિવેશન હતું ને જે તેના પ્રમુખ હતા યાદ રાખજો હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ આવી છે તો ઓગણીસો ચોસઠમાં પદ્મ વિભૂષણના ઇન્કલાબથી તેઓને નવાજવામાં આવ્યા હતા યાદ રાખી લેજો અને ઓગણીસો અકાદમી માટે તેઓને જે રચના હતી તેના માટે આપવામાં આવ્યો હતો અને તેમના ફોટાવાળી ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી તેઓએ આશરે દસેક વખત કારાવાસ ભોગવેલો હતો અને પાંચેક વખત તેઓએ વિદેશ પ્રવાસ કરેલો હતો તેમના કારાવાસ દરમિયાન જેલવાસ દરમિયાન ઓતરાતી દિવાલ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં જીવજંતુ અને પક્ષીઓનું સુંદર વર્ણન કરેલું છે મિત્રો સાહિત્ય સર્જનની વાત કરીએ તો ઘણું બધું સાહિત્ય સર્જન તેઓએ કરેલું છે પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ જે ઇમ્પોર્ટન્ટ છે તે મેં અહીંયા હાઇલાઇટ કરેલું છે જેમ કે હિમાલયનો પ્રવાસ તેમનો પ્રથમ નિબંધ છે અને ખૂબ જ પ્રખ્યાત છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે કાકા સાહેબ કાલેકર છે તેઓ એક પ્રસિદ્ધ નિબંધકાર તરીકે ઓળખાય છે યાદ રાખજો પરીક્ષામાં આ પણ સવાલ પૂછાતો હોય છે આ ઉપરાંત રખડવાનો આનંદ આ ઉપરાંત ઉતરાતી દિવાલો અને સ્મરણ યાત્રા જે સ્મરણ યાત્રા છે ને તે તેમની આત્મકથા છે બાકી પણ તેમણે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે મેં અહીંયા દર્શાવેલું છે તો એ પણ તમે એકવાર જોઈ લેજો હવે આપણે ચાલુ કરીશું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો બાર મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ચર્ચા કરીએ તો બાર મેના રોજ શા માટે મનાવવામાં આવે છે કેમ કે બાર મે અઢારસો વીસના રોજ ફ્લોરન્સ નાઇન્ટિંગલ યાદ રાખજો ફ્લોરન્સ નાઇન્ટિંગલ છે તેમનો જન્મ થયો હતો તમે અહીં ઇમેજમાં તેમને જોઈ શકો છો જેવો આધુનિક નર્સિંગના પ્રણેતા કહેવાય છે અને તેમના માનમાં જ દર વર્ષે બાર મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે કોના દ્વારા ઉજવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ આઈ દ્વારા ઉજવવામાં આવે છે સૌ વખત ઓગણીસો પાસઠમાં તેને ઉજવવામાં આવ્યો હતો અને બે હજાર વીસની તેની થીમ છે નર્સિસ અ વોઇસ ટુ લીડ નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયા વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો મે મહિનાના બધા ઇમ્પોર્ટન્ટ ડે અત્યાર સુધીમાં જે થયેલા છે આવેલા છે તે મેં અહીંયા ફરીથી આ જે આપણી ટેબલ છે તેમાં એડ કરી લીધા છે તો તમે વિડીયોને પોઝ કરીને એકવાર રિવિઝન કરી લેજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં ભારતનું કયું એરપોર્ટ એશિયાનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે તો ઓપ્શન એ છે સાચો જવાબ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે બેંગલુરુમાં ક્યાં આવેલું છે બેંગલુરૂમાં તમે તેને અહીં ઇમેજમાં જોઈ શકો છો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગ્લુરૂ કર્ણાટકમાં આવેલું છે જે ભારતનું ફર્સ્ટ નંબરનું એરપોર્ટ બન્યું છે એના વિશે ચર્ચા કરીએ તો બેંગ્લુરૂનું છે કેમ્પાગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તે આ વર્ષનો ભારત અને મધ્ય એશિયાના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ માટેનો સ્કાય ટ્રેક એવોર્ડ મળ્યો છે યાદ રાખજો સ્કાય ટ્રેક્સ એવોર્ડ તેને આપવામાં આવ્યો છે હવે એનું એક રેન્કિંગ આપવામાં આવ્યું હતું હવે કઈ રીતે આને ફર્સ્ટ નંબર મળ્યો છે તેના વિશે ચર્ચા કરીએ તો આ જે રેન્કિંગ છે ને તે ગ્રાહકો દ્વારા આવેલા આપવામાં આવેલા વોટના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું તો આના માટે છ મહિનાનો સર્વે કરવામાં આવ્યો હતો અને જે સર્વે હતો તેમાં ગ્રાહકોનો અનુભવ અને એરપોર્ટની સર્વિસ ચેક ઇન આગમન સ્થળા સ્થાનાંતરણ ખરીદી સુરક્ષા દ્વાર પરથી પ્રયાણ સુધીના જે સ્થળાંતર છે તે આ બધા વસ્તુનો આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું અને યાદ રાખજો કે બે હજાર વીસના આજે વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં યાદ રાખજો ચોથી ચાર વર્ષમાં ત્રીજી વખત યાદ રાખજો ચાર વર્ષમાં ત્રીજી વખત ભારત અને મધ્ય એશિયાનું શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ બન્યું છે એટલે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે કેમ્પ ગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અહીંયા વાત થઈ છે બેંગ્લુરૂની જે કેપિટલ છે કર્ણાટકનું બેંગલુરુ આવે તો મિત્રો તે ભારતની સિલિકોન વેલી જણાય છે માનવામાં આવે છે અને ત્યાં જ આપણું આઈટી હબ છે વિપ્રો ઇન્ફોસિસ આ ઉપરાંત ઇસરો આ બધાના હેડક્વાર્ટર ક્યાં આવેલા છે બેંગલુરુમાં આવેલા છે કર્ણાટકની વાત થાય છે સીએમ છે બીએસ એસ યેદીયુરપ્પા અને ગવર્નર છે વજુભાઈ વાળા જેવો ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી રહી ચૂક્યા છે એ પણ યાદ રાખજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજતરમાં કોણે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટને સ્વચ્છ બનાવવા માટે યુવી સિસ્ટમ ડ્રુવ્સ ડીઆરયુ વિકસાવી છે તો ડીઆરડીઓ ડીઆરડીઓએ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટને સ્વચ્છ બનાવવા માટે અલ્ટ્રા વાયોલેટ સિસ્ટમ બંધ વિકસાવી છે જેનું નામ આપવામાં આવ્યું છે ડ્રુવસ ડીઆરયુ વીએસ ચર્ચા કરીએ એના વિશે તો ડીઆરડીઓની રિસર્ચ સેન્ટર છે સેન્ટર ઇમિરાત આર લેબ હૈદરાબાદ તેણે ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રા વાયોલેટ સેનેટાઈઝર એટલે કે ડ્રુવસ યાદ રાખજોનું ફૂલ ફોર્મ શું છે ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રા વાયોલેટ સેનેટાઈઝર તેના નામનું એક સ્વયં સંચાલિત અને કોન્ટેકલેસ યુવીસી સેનેટાઈઝ કેબિનેટ બનાવ્યું છે હવે આનો શું બેનિફિટ રહેશે તો મોબાઈલ ફોન આઈપોડ લેપટોપ ચેક્સ ચેકબુક્સના જે પેજ હોય ચળી નોટો પાસબુક કાગળ પરબડિયા વગેરેને સ્વચ્છ બનાવવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવશે ડ્રોસ છે ને તે એક કોન્ટેક લેસ યુવીસી સેનેટાઈઝ કેબિનેટ છે જે વાયરસના ફેલાવને રોકવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને તેનું જે ડ્રોવર આવે ને તે ડ્રોવરને ખોલવા અને બંધ કરવાની પદ્ધતિ સાથે પ્રોક્ઝિમિટી સેન્સરની સ્વિચ છે અને તેનાથી તે ઓટોમેટિક સંપર્ક વિહીન થઈ જાય છે અને ચાલુ બંધ થાય છે અને કેબિનેટની અંદર મૂકેલા પદાર્થો હોય ને તેનેથી સિક્સટી ડિગ્રી કવર પૂરું પાડે છે અને એકવાર સેનેટાઇઝ થઈ જાય સેનિટાઈશન થઈ જાય તેના બાદ સિસ્ટમ સ્લીપ મોડમાં જતી રહે છે એટલે જે ઓપરેટર હોય તેને રાહ જોવી ના પડે ઊભા રહેવાની જરૂર પણ ના પડે તો એ તમારે યાદ રાખવાનું છે ડીઆરડીઓની વાત થાય તો તેણે તાજેતરમાં જ હાઈ ઇન્ફેક્શન શક્યતાવાળા એરિયા માટે રેપિડ અને કેમિકલ ફ્રી ડિસઇન્ફેક્શન અલ્ટ્રાવાયોલેટ ટાવર જેનું નામ આપવામાં આવ્યું હતું યુવી બ્લાસ્ટર તે પણ બનાવ્યો હતો અને ની વાત થાય તો એક જાન્યુઆરીના રોજ ડીઆરડીઓ દિવસ મનાવવામાં આવે છે કેમ એક જાન્યુઆરી 1958 અઠ્ઠાવનના રોજ તેની સ્થાપના થઈ હતી ઓગણીસો અઠ્ઠાવનનું નામ આવે તો તમારે યાદ રાખવાનું નાસાની સ્થાપના પણ આજ વર્ષે થઈ હતી ડીઆરડીઓનો લોગો તમે જોઈ શકો છો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં તાજેતરમાં જ એક એક્ઝામ યોજાઈ હતી તેમાં આજે પૂછાઈ ગયું હતું કે ડીઆરડીઓનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હતી ડીઆરડીઓનો મોટો છે સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ અને તેના એક્ઝિક્યુટિવ છે એજન્સી એક્ઝિક્યુટિવ ડૉક્ટર જી સતીશ રેડ્ડી જેઓને મિસાઇલ મેનનો એવોર્ડ મળ્યો હતો તો આ પ્રશ્નમાંથી તમારે આટલું યાદ રાખવાનું છે મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં જણાવવાનું જો વિડીયોથી તમને મદદ થતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને તમે પણ મને મદદ કરી શકો છો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બિલકુલ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જીસ નથી લાગતો અને કોઈપણ પ્રકારની મહેનત પણ નથી થતી આ ઉપરાંત આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મને છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો જે મિત્રો હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન નથી કરી તેઓ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે ચોથો સવાલ છે તાજેતરમાં કયા દેશે રવિન્દ્રનાથ ટાગોરના નામ પર એક શેરીનું નામ રાખ્યું છે તો જવાબ રહેશે ઓપ્શન ડી ઇઝરાયલ ઇઝરાયલ દેશે રવિન્દ્રનાથ ટાગોર છે જેઓ ભારતના સાહિત્યકાર તેમના નામ પર એક ઇઝરાયલમાં એક ગલી છે તેનું નામ રાખ્યું છે શેરીનું નામ રાખ્યું છે એના વિશે ચર્ચા કરીએ તો ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોર જેઓની સાત મેના રોજ તેમની એકસો ઓગણસાઠમી જન્મજયંતિની શ્રદ્ધાંજલિ ઉજવણી કર્યા બાદ ઇઝરાયલે તેલ આવ્યું છે ત્યાં એક શેરીનું નામકરણ આમના નામ પર રાખ્યું છે શું નામ રાખ્યું છે ટાગોર સ્ટ્રીટ રાખ્યું છે હવે રવિન્દ્રનાથ ટાગોરની વાત થઈ છે તો આપણે અગાઉ પણ એમના વિશે ચર્ચા કરી હતી આ જ મહિનામાં તો તેમનો જન્મ સાત મે અઢારસો એકસઠમાં કોલકાતામાં થયો હતો તેઓ એક કવિ નવલકથાકાર નાટ્યકાર હતા તેમની રચના હતી ગીતાંજલિ જેના માટે તેઓને ઓગણીસો તેરમાં સાહિત્યનું પ્રતિષ્ઠિત નોબલ પારિતોષિક મળ્યું હતું અને તેઓ આ નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય બની ગયા હતા તેમણે બે દેશોના રાષ્ટ્રગીતોની રચના કરી છે એક તો આપણું રાષ્ટ્રગીત છે જનગણમન અને બીજું છે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત અમાર સોનાર બાંગ્લા અને તેમનું મૃત્યુ થયું હતું સાત ઓગસ્ટ ઓગણીસો એકતાલીસમાં બીજી વાત કરીએ અહીંયા ઓપ્શન આપેલું છે ઓપ્શન બી ઈરાક તો ઈરાકનું અને ઈરાનની વાત કરી લઈએ તો ઈરાકના પૂર્વ ગુપ્તચર વડા હતા મુસ્તફા અલ કાદિમી જેઓ ઈરાકના નવા વડાપ્રધાન બન્યા છે અને તાજેતરમાં ઈરાનની વાત કરીએ તો તેને પોતાની કરન્સી બદલવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી તેની કરન્સી શું હતી રિયાલ જેને બદલીને હવે તોમાન કરવામાં આવશે એક તોમાનનું મૂલ્ય દસ હજાર રિયાલ જેટલું થશે અહીંયા વાત કરી રહ્યા છે ઇઝરાયલની પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતા ન્યૂ કેપિટલ જેરુસલેમ કરન્સી છે ઇઝરાયલી ન્યૂ સેકેલ પાંચમો સવાલ છે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ચેમ્પિયન પોર્ટલ છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે તો એમ એસ એમ ઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારા આ જે ચેમ્પિયન નામનું પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે યાદ રાખજો ચર્ચા કરીએ એના વિશે આપણે તો આ જે ચેમ્પિયન નામનું પોર્ટલ છે ને તે એક કંટ્રોલ રૂમકમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જેનું પૂર્ણ ફૂલ ફોર્મ પણ છે ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ આ જે ચેમ્પિયન પોર્ટલ છે ને તે ટેલિફોન ઇન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ જેવા આધુનિક આઈસીટી ટૂલનો ઉપયોગ કરે છે અને ભારતીય એમએસએમઇને રાષ્ટ્રીય અને વૈશ્વિક ચેમ્પિયન તરીકે મોટી લીગમાં આગળ વધારવા માટે તેનું મદદ કરવાનું લક્ષ્ય રાખે છે આ ઉપરાંત નાના યુનિટને તેમની ફરિયાદો હલ કરવા પ્રોત્સાહિત કરવા ટેકો આપવા અને મદદ કરવા વિવિધ સુવિધાઓ આપીને તેને મોટા બનાવવાનું લક્ષ્ય છે એમએસએમની વાત કરીએ એમએસએમ મંત્રી કોણ છે નીતિન જયરામ ગડકરી એટલે કે નીતિન ગડકરીજી જેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી આ ઉપરાંત એમએસએમઇ મંત્રી છે બંને વસ્તુ તેઓ સંભાળે છે મને એક યાદ આવે છે નીતિ આયોગનું જેના વિશે આપણે ચર્ચા કરી હતી નીતિ આયોગે કોવિડ નાઇન્ટીન દરમિયાન વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે પિરામિલ ફાઉન્ડેશનના સહયોગથી એક અભિયાન શરૂ કર્યું હતું આ અભિયાનનું નામ સુરક્ષિત દાદા દાદી અને સુરક્ષિત નાના નાની અભિયાન છે મિત્રો અહીંયા એક ઓપ્શન એ છે એમએચઆરડી આજનો તમારો પહેલો સવાલ એમ મંત્રીનું નામ શું છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે તાજતરમાં કોના દ્વારા સ્વયં સંચાલિત ચિકિત્સા ટ્રોલી બનાવવામાં આવી છે તો ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ દ્વારા આ સ્વયં સંચાલિત ચિકિત્સા ટ્રોલી બનાવવામાં આવી છે તો આ કઈ જગ્યાએ આવેલું છે ચિત્તરંજન લોકોમોટિવ છે ને તે પશ્ચિમ બંગાળમાં આવેલી છે ઓટોમેટિક આ જે ટ્રોલી છે તે બનાવવામાં આવી છે જેને કોઈની પણ મદદ વગર હોસ્પિટલમાં રોગીઓ હોય જે દર્દી હોય તેની પાસે પાસે પહોંચી શકે છે જેને રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે હવે આ જે ટ્રોલી છે તેમાં એક કેમેરો અને એક મોબાઈલ ફોન પર રહેશે જેમાં દર્દીઓ જોડે મોબાઈલ ફોન છે તેનાથી વાત પણ કરી શકશે જે ડૉક્ટરો હોય તે આ ઉપરાંત દવાઓ અને જમવાનું વગેરે આના થ્રુ મોકલવામાં આવશે મિત્રો આ આવેલી છે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળની વાત થાય તો પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા સીએમ મમતા બેનર્જી અને ગવર્નર છે જગદીપ ધનખડ સેકન્ડ સવાલ છે તાઇતરમમાં યુનેડ એટલે કે યુએન એટલે કે યુનાઇટેડ નેશને કમજોર દેશોને કોવિડ નાઇન્ટીનની રાહત આપવા માટે કેટલી ધનરાશિની સહાયતા કરવાના છે છ સાત બિલિયન ડોલર યુનાઇટેડ નેશન્સ મિત્રો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે યુનાઇટેડ નેશનને કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે બે બિલિયન ડોલર્સની સહાયતા આપવાની ઘોષણા કરી હતી હવે તે વધારીને છ પોઈન્ટ સાત બિલિયન ડોલર કરી દીધી છે યાદ રાખજો યુનાઇટેડ નેશનની વાત થઈ છે સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસમાં હેડક્વાર્ટર માં છે અને સેક્રેટરી જનરલ છે તેનું નામ છે એન્ટેનિયો ગ્યુટર્સ યુનાઇટેડ નેશનની મહાસભામાં હિન્દીમાં ભાષણ કરવાવાળા પ્રથમ ભારતીય કોણ હતા તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ત્રીજો સવાલ છે તાજેતરમાં કોની એમ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો ચંદ્રશેખર ચતુર્વેદી ચંદ્રશેખર ચતુર્વેદી છે તેઓને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જેનું એક આ ભાગ છે તેને તેના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે ચંદ્રશેખર ચતુર્વેદીની આમની પહેલાં જે સચિવ હતા તેમનું નામ હતું આનંદકુમાર જેઓ હાલમાં સંસ્કૃતિ વિભાગના સચિવ તરીકે નિમણૂક થયા છે અને ચંદ્રશેખર ચતુર્વેદી છે તેઓ અઢારસો સિત્યાસીની આઈએસ ઓફિસરના આઈએસ ઓફિસર છે ઝારખંડ કેડરના તો વાત થઈ છે અહીંયા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની તો તેના મંત્રી કોણ છે રાજકુમાર સિંઘ છે એ પણ યાદ રાખજો ચોથો સવાલ છે તાજેતરમાં નોમુરાએ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતનો જીડીપી ટકા લેવાનો અનુમાન લગાવે છે માઇનસ પાંચ પોઈન્ટ બે ટકા ખૂબ જ ખરાબ નોમુરા છે જે જાપાનની ફાઈનાન્સિયલ કંપની છે તેણે આનો અંદાજો લગાવ્યો છે મિત્રો આપણે એક બે દિવસ પહેલા ભણ્યા હતા કે જે બે હજાર વીસ એકવીસ માટેનો ભારતનો જીડીપી ઝીરો ટકા રહેવાનો અનુમાન લગાવ્યું છે આ તો એનાથી પણ ખરાબ થઈ ગયું છે આના સિવાય બીજા પણ ઘણી બધી સંસ્થાઓ છે જેણે આપણો જીડીપી અલગ અલગ બતાવ્યો છે તે આપણે ફટાફટ જોઈ લઈએ જે બે હજાર વીસ એકવીસ માટે ઝીરો ટકા અને ઓગણીસ વીસ માટે ઝીરો પોઈન્ટ બે ટકા આઈએમએફ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અને ઇન્ડિયા ઇન્ડિયા રેટિંગે એક પોઈન્ટ નવ ટકા કહ્યું છે યુનાઇટેડ નેશને ચાર પોઈન્ટ આઠ ટકા એસએનપી ગ્લોબલ એન્ડ ક્રિશિલ છે તેણે એક પોઈન્ટ આઠ ટકા એડીબી છે તેને ચાર ટકા ફિક્સ રેટિંગે ઝીરો પોઈન્ટ આઠ ટકા અને એસબીઆઈ એક પોઈન્ટ એક ટકા કહ્યું છે પાંચમો સવાલ છે કે સુંદરવન ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે શા માટે મેં આવો સવાલ લીધો છે કેમ કે સુંદરવન ટાઈગર રિઝર્વ છે જ્યાં વાઘો આવેલા છે તેની સંખ્યા છે ને બે હજાર ઓગણીસ વીસમાં હતી ઇઠ્યાસી અને તે હવે વધીને છન્નું થઈ ગઈ છે તો પરીક્ષામાં આવો સવાલ પૂછાઈ શકે છે યુપીએસસી જીપીએસસીની એક્ઝામમાં હવે આ એક વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે અને રામસર સાઇટ પણ છે વેટલેન્ડ સાઇટ કહી શકીએ અને ભારતમાં સૌથી વધારે જો વાઘો હોય ને તો તે ક્યાં છે એ ખબર છે એ અહીંયા નથી મિત્રો મધ્યપ્રદેશમાં છે યાદ રાખજો અને વાઘ છે તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે યાદ રાખજો રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર છે ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે બધાને ખબર જ છે છતાં મને કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો જેના જવાબો જો તમે કમેન્ટ બોક્સમાં લખેલા હોય તો ક્રોસ વેરીફાય કરી લો અને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે દસમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે પ્રથમ સવાલ છે કે પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું તો વિમાની દુર્ઘટનાને કારણે થયું હતું ઇન્ડો પાર્ક વોર ઓગણીસો પાંસઠમાં તેઓનું જે વિમાન હતું તે પાકિસ્તાન દ્વારા તોડી પડાયું હતું કચ્છમાં સેકન્ડ સવાલ છે કે પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ઉદવાડા ઉદવાડા છે તે કઈ જગ્યાએ આવેલું છે તો ઉદવાડા આવેલું છે વલસાડમાં અને પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા એવો સવાલ પૂછાય તો કયું આવશે સંજાણ બંદર આવશે ત્રીજો સવાલ છે કે બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયો છે તો ઇન્ડિયા એટલે ભારત યાદ રાખજો ત્રીજો સવાલ છે કે પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પેન ડ્રાઇવને ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે પાંચમો સવાલ છે કે વેન અમિતાભ રિટર્ન ટુ ધ સિનેમા મચ વોટર ખાલી જગ્યા બિન ફ્લોવન મસ્ત એવો સવાલ છે પૂર્ણ વર્તમાન કાળનો સવાલ છે પહેલાં અહીંયા તમે જુઓ આ ભૂતકાળ બતાવે છે એટલે હવે ભૂતકાળ બતાવી દીધું છે અને અહીંયા બિન લાગેલું છે એટલે તમારે યાદ રાખી લેવાનું કે આ પૂર્ણ ભૂતકાળ છે એટલે આપણો જવાબ આવશે વેન અમિતાભ રિટર્ન ટુ ધ સિનેમા મચ વોટર હેડ બિન ફ્લોવન યાદ રાખજો હેડબિન ફ્લોવન ક્રિયા ભૂતકાળમાં ઓલરેડી પતી ગઈ છે એટલા માટે છઠ્ઠો સવાલ છે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી દયાનંદ સરસ્વતીએ તેમનો જન્મ ક્યાં થયો હતો મોરબી નજીક ટંકારામાં થયો હતો આ સવાલ પરીક્ષામાં અનવાર પૂછાતું હોય છે મોરબી પણ હવે એક જિલ્લો બની ગયો છે યાદ રાખી લેજો ચોથો સવાલ છે કે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જૂનાગઢમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન પણ જૂનાગઢમાં થાય છે સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે તો આવશે ભાવનગરમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન પૂછાય તો ડીસામાં આવશે આ બધું મિત્રો યાદ રાખવાનું પરીક્ષામાં આવું પૂછાતું હોય છે સ્ટેટિક સવાલો પૂછાતા હોય છે આઠમો સવાલ છે કે સ્મરણયાત્રા કયા જેકની જાણીતી આત્મકથા છે એ આજે જ આપણે ભણી ગયા આનો જવાબ નહીં જણાવવાનો હું તમે તમને કમેન્ટ બોક્સમાં લખજો અલગથી નવમો સવાલ છે કે બેંક ઓફ નું પ્રતિક શું છે તો સ્ટાર આવો સ્ટાર છે બેંક ઓફ ઇન્ડિયાનો યાદ રાખજો અને બ્લુ માં છે આઈ થિંક દસમો સવાલ છે કે બાય સિક્સ ઓ ક્લોક ટુમોરો આઈ વિલ ખાલજી ગયા ફિનિશ માય રિપોર્ટ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે કેમ કે ટુમોરો આવ્યું એટલે ભવિષ્ય થઈ ગયું અને અહીંયા ફિનિશડ આવ્યું છે એટલે આ ભૂતકાળનું વાક્ય છે એટલે અને અહીંયા આઈ વિલ છે આઈ વિલ અને અહીંયા ફિનિશ છે એટલે તમને ખબર પડી જવું જોઈએ આ પૂર્ણ ભવિષ્ય ભવિષ્યકાળનું વાત્ર વાક્ય છે અને વિલ હોય સેલ હોય આ બધા જે હોય તેના જોડે હંમેશા ટુ બીનું મૂળ મૂળ રૂપ જ આવે તો બાય સિક્સ ઓ ક્લોક ટુમોરો આઈ વિલ હેવ ફિનિશ માય રિપોર્ટ ઓપ્શન સી છે તે સાચો જવાબ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણા યુટ્યુબ ચેનલ અંગે તમારા જે પણ અભિપ્રાયો છે તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને વિડિયો અંગેના તમારા અભિપ્રાયો હોય સપોઝ કે વિડીયોની લેન્થ અંગેના તો પણ મને તમે જરૂરથી જણાવજો આ ઉપરાંત તમને મારું જો આ જે ઇંગ્લિશ છે જે પસંદ આવ્યું હોય તો આપણે અંગ્રેજીનું બે આઈ થિંક વિડીયો બનાવેલા છે જે આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે તો તે પણ જોઈ લેજો અને ભવિષ્યમાં આવા વિડીયો જો બનાવવા હોય તો તમે મને કમેન્ટ કરજો જેટલી વધારે કમેન્ટ બનશે તો આપણે ફરીથી તે વિડીયો બનાવવાના ચાલુ કરીશું હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં આઈસીએમઆરએ કોવિડ નાઇન્ટીન ટેસ્ટ કિટની ડિલિવરી માટે કોની જોડે ભાગીદારી કરી છે ભારતીય પોસ્ટ જોડે તમારા માટેનો સવાલ થઈ ગયો ફૂલ ફોર્મ જણાવો મને આઈસીએમઆરનું સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોણે કૈલાસ માનસરોવરના નવા રસ્તાનું ઉદઘાટન કર્યું છે રાજનાથસિંહ કોણ છે રાજનાથસિંહ આપણા રક્ષામંત્રી છે નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન છે અમિત શાહ છે આપણા ગૃહમંત્રી છે નાણાં મંત્રી કોણ છે આપણા નિર્મલા સીતારામણ હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા શહેરમાં પંદરમી મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોણે આયુષ સંજીવની એપને લોન્ચ કરી છે જાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછે કેટલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તેના સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે